આપણા રાધનપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ પડી રહ્યો છે, જેથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની વાવણી થઈ શકી નથી. એ ઉપરાંત હજુ પણ આજની તારીખમાં, એટલે આજે કે તારીખ 12/9/2022 રોજ હજી પણ વરસાદ ચાલુ છે અને વરસાદની આગાહી પણ છે કે હજી 3-4 દિવસ સુધી વરસાદ પડશે, જેના લીધે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વાવેતર થઈ શક્યું નથી. પૂરા વિસ્તારમાં ખેતરો હજી સુધી પાણીથી ભરેલા છે અને જે પણ ટાઈમે એમને જે પાક વાવ્યો હતો એ પણ અત્યારે બોળાઈ જવાની ભીતિ છે. એટલે પશુપાલન માટે, પશુપાલકો માટે ઘાસચારો તેમજ ની તકલીફ સર્જાઈ શકે છે. એટલે અત્યારે હાલમાં આપણા વિસ્તારમાં લીલા દુકાળ જેવી પરિસ્થિતિ થઈ છે. તો આ દુકાળ માટે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, પશુપાલકો હેરાન થઈ રહ્યા છે. એ માટે મેં મુખ્યમંત્રીશ્રી તેમજ આપણા માનીય શ્રી કૃષિ મંત્રીશ્રીને આજે એક પત્ર લખ્યો છે અને તમામ ખેતરોનો સર્વે કરાવી અને ખેડૂતો પશુપાલકોને યોગ્ય વળતર એ માટે મેં માગણી કરી. આપનું નામ નોંધો. ડૉક્ટર કનુભાઈ ચૌધરી, ચેરમેન શ્રી એપીએમસી રાજન. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.